શું ક્યારે વિચાર્યું છે કે વરરાજા ઘોડી પર જ કેમ બેસે છે? વરરાજા સજી ધજીને વરઘોડે ચડે છે ત્યારે ઘોડી પર જ બેસે છે. દુનિયામાં એવા ઘણા જાનવર છે જેની સવારી કરી શકાય તો પણ ઘોડી જ કેમ? ઘોડાને સૂર્ય અને વીરતાનું પ્રતીક માનવામાં આવે છે. ઘોડાને ઉત્પત્તિનો કારક પણ કહેવાય છે. કહેવાય છે કે શ્રી રામ અને શ્રી કૃષ્ણ પોતાના લગ્નના દિવસે ઘોડી પર જ આવ્યા હતા. કદાચ આ જ કારણ છે કે વરરાજાને ઘોડી પર બેસાડી નવા જીવનની શરૂઆત કરાવાય છે. માન્યતા મુજબ ઘોડી બુદ્ધિમાન અને ચતુર હોય છે. ઘોડીને ફક્ત સ્વસ્થ અને ચતુર વ્યક્તિ જ નિયંત્રિત કરી શકે છે. તેમજ અન્ય જાનવરો કરતાં ઘોડો શક્તિશાળી પણ હોય છે. વરરાજાનું ઘોડી પર આવવું એ વાતનું પ્રતીક છે કે ઘોડીની બાગડોર સાચવનાર પુરુષ સંસારની બાગડોર પણ સારી રીતે સંભાળી શકે છે. આ સિવાય ઘોડા રાજા મહારાજાના જમાનામાં શૌર્ય અને વીરતાનું પ્રતીક પણ હતા. શૂરવીર લોકો સામાન્ય રીતે ઘોડાની સવારી કરતા હતા.